સૌ બાલમિત્રોને મારા પ્યાર ભરા નમસ્કાર આજે ફરી હું આપની સામે એક સરસ મજાની વાર્તા લઈને આવું છું વાર્તાનું શીર્ષક છે પરાક્રમી હનુમાન હુફ 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 અરે આ સાનો અવાજ સંભળાય છે આ તો વાંદરાઓનો અવાજ છે જુઓ તો કેટલા બધા વાંદરા ઝાડ ઉપર કુદાકૂદ કરી રહ્યા છે એક બે ત્રણ ચાર અરે કેટલા બધા આ તો ગણીએ શકાતા નથી ને કેટલા મોટા છે એમની પૂંછડીઓ પણ કેટલી લાંબી છે કેટલા લાંબા લાંબા કૂદકા મારે છે કેવા એક ઝાડથી બીજે ઝાડ કૂદે છે ક્યાંય પડી પણ જતા નથી આપણને કૂદવાનું મન થઈ જાય છે તો કૂદો ને કરો હોપ 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 આ બધા વાંદરાઓના નામ પણ છે આ વાંદરાનું નામ છે સુગ્રીવ આનું નામ છે અંગદ આનું છે નલ આનું છે નીલ અરે આ તો બધા રામ ભગવાનની સેનાના વાનરો સીતા માતાને જ્યારે રાવણ ઉપાડી ગયો હતો ત્યારે આ બધા વાનરોએ રામને મદદ કરી અને સીતાને શોધી કાઢ્યા રામ અને રાવણનું યુદ્ધ થયું એમાં વાનરોની આખી સેનાએ ભાગ લીધો લંકાનો નાશ કર્યો રાવણને હરાવ્યો અને સીતા માતાને પાછા લઈ આવ્યા એવા આ વાનરો છે એ બધામાં સૌથી બળ્યો કોણ છે ખબર છે પેલો દૂર ઝાડ પર એકલો બેઠો છે આંખો બંધ કરીને રામનું સ્મરણ કરી રહ્યો છે તે હનુમાન આ હનુમાને આખા સમુદ્રને પેલે પાર કૂદકો માર્યો લંકા બાળી આખો ને આખો સંજીવની ઔષધિવાળો પહાડ ઉચકી લાવ્યા તેથી તેમને મહાબલી હનુમાન કહેવાય છે હનુમાન નાના હતા ત્યારથી જ બળવાન અને તેજસ્વી હતા તેમની માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું બાળકનો જન્મ થાય એટલે તે રડે છે પણ હનુમાનનો જન્મ થયો ત્યારે તે રડ્યા નહોતા એ તો હૂપ હૂપ કરીને ઠેકડા મારવા લાગ્યા હતા જન્મીને તરત જ તેમને ભૂખ લાગી એટલે એમણે તો ચારેય બાજુ ખાવાનું શોધવા લાગ્યું માંડ્યું અને એમનો જન્મ થયો ત્યારે સવારનો પહોર હતો આકાશમાં સૂર્ય ઊગી રહ્યો હતો સવારનો સૂર્ય તો લાલ દેખાય એટલે હનુમાનને થયું કે આ તો પાકી કેરી છે એટલે એ તો એ પાકી કેરી ખાવા માટે જોરથી કૂદ્યા અને પહોંચ્યા સૂર્ય પાસે સૂર્યને બે હાથમાં પકડી લીધો સૂર્ય તો એવો ગભરાઈ ગયો કે સીધો એણે રાજાને સાદ પાડ્યો રાજાનું નામ ઇન્દ્ર ઇન્દ્રએ જોયું કે કોઈક નાનકડો વાનર સૂર્યને બે હાથે પકડી અને ખાઈ જવા આવ્યો છે એટલે ઇન્દ્ર તરત જ ત્યાં દોડી આવ્યા વજ્ર ઉગામ્યો અને જોરથી માર્યો વજ્ર તો બહુ જ તાકાત વાળું હથિયાર વજ્રનો આઘાત થયો એટલે હનુમાનના હાથ છૂટી ગયા અને એ પૃથ્વી પર પટકાયા છેક આકાશમાંથી પડ્યા અને જોરથી પડ્યા ને એટલે એમની દાઢી ભાંગી ગઈ તેથી એમનું નામ હનુમાન પડ્યું હનુ એટલે દાઢી અને માન એટલે ભાંગી જવું આવા એ જન્મથી જ પરાક્રમી હતા તો બાલમિત્રો આજે તમને પરાક્રમી હનુમાન વિશે જાણીને ખૂબ મજા આવી હશે આભાર આ વિડિયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડિયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ